ઊર્જા છે અને ભૂમિ અવસ્થામાં એની ઊર્જા કેટલી છે તો ભૂમિ અવસ્થામાં તો બધાને ખબર છે એની ઊર્જા કેટલી છે તો ભૂમિ અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે ઓઝોન ફોટોનની ઊર્જા કેટલી છે એ જોઈશું બરાબર તો જુઓ શું કીધું છે હાઇડ્રોજન પરમાણુ છે તમે સમજો હું બોલું એ પ્રમાણે રકમ લખતા રહેજો ચોપડામાં કે હાઇડ્રોજન પરમાણુ જે છે એ ઉત્તેજિત અવસ્થામાં છે કઈ કક્ષામાં છે આપણને ખબર નથી બરાબર તો ઉત્તેજિત અવસ્થામાં છે ત્યારે એની ઊર્જા જે છે ઊર્જા e આપણે લઈએ તો e x અવસ્થામાં છે ત્યારે લઈએ x જે છે એ કેટલી છે ઊર્જા અહીં આપી છે તમારા બુકમાં 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ આપણે એ જૂલમાં શોધી છે આ ઊર્જા કેટલા આવશે જૂલમાં આવે છે તો પહેલા ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવું હોય તો 1.6×10⁻¹⁹ વડે ગુણીને તમે ફેરવી શકો છો પણ જરૂર પડે તો આપણે જો શું પૂછ્યું છે હમણાં કોઈ ફેરવવાની જરૂર નથી ખાલી ઊર્જાનો તફાવત માંગે છે એટલે 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ છે હવે ત્યાં એ ઉત્તેજિત અવસ્થામાં છે ત્યારે એટલે ઊર્જા મેળવીને ક્યાંક ફરવા ગઈ છે કોઈ કક્ષામાં નીચી ઊર્જામાંથી ઊંચી કક્ષામાં ત્યારે એની ઊર્જા આ છે હવે શું થાય છે ભૂમિ અવસ્થામાં એ પાછી આવે છે જ્યારે ભૂમિ અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે ઊર્જા જે ઉત્સર્જિત ઊર્જા જે છે એ ગણ તો ભૂમિ અવસ્થામાં પાછું આવશે ભૂમિ અવસ્થા એટલે જેનું શું છે જેનું બેકગ્રાઉન્ડ જે છે બરાબર જે એનું મૂળ અવસ્થા જે હાઇડ્રોજન પરમાણુ જે શું કે પહેલા ક્વોન્ટમમાં આવે એની ભૂમિ અવસ્થા કહેવાય તો ભૂમિ અવસ્થામાં હાઇડ્રોજન પરમાણુની ઊર્જા કેટલી હોય તો હાઇડ્રોજન પરમાણુની ઊર્જા આપણે ગણવી છે તો અહીં કેટલી આપણે 13 પોઈન્ટ આપણે અહીંયા ગણી દીધી હાઇડ્રોજન
દેહને જે ઊર્જા જોઈએ છે એટલી, એટલે એ ઊર્જા કેટલી કહેવાય, દેહલી ઊર્જા જેટલી ઊર્જા શોષાઈ જાય છે, તો આના પરથી તમને ફોટોઇલેક્ટ્રિક અસર જે છે એનું પણ વાત થઈ જાય. તો કેટલી ઊર્જા તો આપવામાં આવે છે, તો જ્યારે ઊર્જા આપવામાં આવે છે તો E ઇઝ ઇક્વલ ટુ કેટલી કહેવાય, h μ, કારણ કે જે સમીકરણ આપ્યું છે આઇન્સ્ટાઈને એના પ્રમાણે E ઇઝ ઇક્વલ ટુ h ની જેટલી ઊર્જા એને આપવામાં આવે છે, તો આ ઊર્જા E બરાબર શું થઈ જવું જોઈએ, જેટલી ઊર્જા ઉત્સર્જિત થાય છે 1/2 mv² બરાબર, એ વત્તા કેટલી થશે, કેટલી ઊર્જા E 0 જેટલી ઊર્જા એ થઈ જાય છે બરાબર. એટલે ટોટલ કેટલી ઊર્જા આવી, એને ખાધી એટલી અને એને બહાર પાડી એટલી, અકરણ સ્વરૂપે બહાર પાડી, એટલે E બરાબર શું થશે, E 0 પ્લસ 1/2 mv² અને આ જે અસર છે એમાં શું છે કે E 0 જેટલી ઊર્જા જ તમે આપશો તો કશું કામ થશે નહીં, વિકિરણ ઉત્સર્જિત નહીં થાય, પરંતુ એની E 0 ને શું કહેવાય છે, એની દહેલી ઊર્જા, શું કહેવાય છે, એની દહેલી ઊર્જા, તો દહેલી ઊર્જા જે છે એનાથી વધારે ઊર્જા આપવામાં આવે તો જ એ ગતિ ઊર્જા સ્વરૂપે વિકિરણ શું થશે, એમાંથી નીકળશે અને તરંગ સ્વરૂપે અને એનો રંગ દેખાશે બરાબર. જો તમે દહેલી ઊર્જાથી ઓછી ઊર્જા આપશો તો એ ઊર્જા શોષણ થશે પણ શોષણ ઊર્જાનું ઉત્સર્જન થશે નહીં, એટલે ઉત્સર્જન માટે વિકિરણ એમાંથી નીકળે, એમાંથી રંગ દેખાય, ચોક્કસ તરંગ લંબાઈનો એના માટે એ તરંગ લંબાઈ જેટલી ઊર્જા આપવી પડે, એટલે દહેલી ઊર્જાથી વધારે ઊર્જા આપવામાં આવે અને જેટલી ઊર્જા માંગ હશે એ પ્રમાણે એની તરંગ લંબાઈ જે છે લેમડા પ્રમાણે જે તે રંગ દેખાશે બરાબર. તો આ જે છે એ બેઝ છે વર્ણપટનો, તો આના પરથી તમને વ્યવસ્થિત રીતે સમજાવી આપણે, તો અહીંયા તમારે લખ્યું છે કે પરમાણીય અવશોષણ જે છે વર્ણપટ છે એ કઈ રીતે છે, તો જેમાં જ્યાં જ્યાં દેખાતો નથી એ શું છે, કાળો પદાર્થ છે, કાળો પદાર્થ શું છે, શોષાય એટલે કે ગુણ થયેલી ઊર્જા જે છે અથવા તો તરંગ લંબાઈ એટલી શોષાય કે ગુણ થઈ ગઈ છે, જેના લીધે તે જગ્યાએ વર્ણપટ જોવા મળતો નથી. આમ જે તે વાયુ જે છે અહીંયા ભરવામાં આવે અને અલગ અલગ વાયુ પ્રમાણે એના પ્રમાણે એનો જે વર્ણપટ મળે, તો વર્ણપટ મળે એના પરથી કહી શકાય કે આવી રીતનો આટલી તરંગ લંબાઈનો વર્ણપટ મળે છે એટલે આ પદાર્થ હોવો જોઈએ. તો જે તમારે કીધું છે કે બન્સેન, રોબર્ટ બન્સેન નામનો જે જર્મન વૈજ્ઞાનિક જે છે રોબર્ટ બન્સેન, એને શું કર્યું કે તત્વની ઓળખ માટે આવા અલગ અલગ રેખા વર્ણપટ આપે બરાબર, આને શું કહેવાય, લાઈન સ્પેક્ટ્રમ એટલે રેખા વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા રેખા વર્ણપટ જુદા જુદા વાયુમાં જુદા જુદા હોય છે અને રેખા વર્ણપટ પરથી જે તે તત્વની ઓળખ થઈ શકે છે. તો એને શું કહ્યું છે કે રુબિડિયમ, સીઝિયમ અને થેલિયમ તથા ઇન્ડિનિયમ અને સ્ટ્રેન્ડિયમ જે છે એ તત્વોની શોધ એને ખનિજોનું પૃથ્થકરણ સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિથી કરી અને આ પદાર્થોની શોધ કરી. કયા કયા પદાર્થની શોધ કરી અને, તો રુબિડિયમ, સીઝિયમ અને થેલિયમ અને ઇન્ડિનિયમ અને ગેલિયમ અને સ્કેન્ડિયમ બરાબર, ગેલિયમ અને સ્કેન્ડિયમ આટલા પદાર્થ જે તમારા બુકમાં લખ્યું છે જોઈ લેજો. તો આ પદાર્થ જે છે એની શોધ રોબર્ટ બન્સેન નામના વૈજ્ઞાનિકે આ સ્પેક્ટ્રમ લાઈન સ્પેક્ટ્રમ રેખાવર્ણપટ મેળવીને એની શોધ કરી, કારણ કે દરેકની જે શોષવાની ક્ષમતા અલગ હોય છે એ પ્રમાણે ઉત્સર્જન થવાની ઉત્સર્જન વર્ણપટ મળે છે, રેખા વર્ણપટ મળે છે, લાઈન સ્પેક્ટ્રમ મળે છે. લાઈન સ્પેક્ટ્રમ કેમ મળ્યો કે સતત વર્ણપટ ના મળ્યો, એટલે અસતત વર્ણપટ મળ્યો એટલે લાઈન સ્પેક્ટ્રમ કયો, કારણ કે એમાં શું છે, લાઈન જોવા મળી વચ્ચે કાળો ભાગ જોવા મળ્યો, કાળો ભાગ ગુમ થયેલી કે શોષાયેલી જે તરંગ લંબાઈ છે એના લીધે એ જગ્યાએ ભાગ દેખાતો નથી, સમજાઈ ગયું. તો આ જે છે અસતત વર્ણપટ આ રીતે મળે છે. પછી જે એની તરંગ લંબાઈ છે એના સૂત્ર જે મેળવવાના છે એ આપણે આવતીકાલે મેળવીશું. તો મેં તમને ફોટોઇલેક્ટ્રિક જે છે અસર એના વિશે સમજાવી દીધું આને જોડે જોડે, કે ફોટોઇલેક્ટ્રિક અસર એ શું છે એ પણ આની જોડે સમજાવાયું કે શું છે ફોટોઇલેક્ટ્રિક અસર. ફરી આપણે એને ટૂંકમાં જે શોધી પછી આપણે એક યુનિટ રહી જાય છે પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક વિશે, જે નોર્મલી તો આપણે 10મા ધોરણમાં તો શીખી જ ગયા હશો પણ છતાંય તમારી ટૂંકમાં જે આવે છે ક્વેશ્ચન એટલો ક્વેશ્ચન થોડો તમને સમજાવી દઉં બરાબર. શું કીધું છે, પરમાણુ ક્રમાંક અને પરમાણુ ગાળાંક એટલે શું બરાબર, આ ટોપિક જે વચ્ચે રહી ગયો છે જરા જોઈ લેજે. પરમાણુ ક્રમાંક અને પરમાણુ ગાળાંક બરાબર, ક્રમાંક એટલે એને આપણે ઝેડ કહીએ છીએ, ગાળાંક એને આપણે એ કહીએ છીએ. હવે નોર્મલી બધાને ખબર પડી ગઈ હશે કોઈ તત્વની સંજ્ઞા એસ કહીએ, નીચે ઝેડ અને ઉપર એ લખેલું હોય છે, તો આનો મતલબ એવું થાય કે અહીંયા જે
આપણે વચ્ચે ટોપિક રહી ગયો હતો. પછી એના પરથી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, પ્રોટોનની સંખ્યા કેટલી પૂછે, તો દાખલા તરીકે એક ઉદાહરણ આપી દઉં કે સલ્ફર જે તત્વ છે, બરાબર, આવું હું તમને ટેસ્ટમાં પૂછીશ કે સલ્ફર તત્વ જે છે, બરાબર, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 32, પરમાણુ ક્રમાંક 16 છે અને એનું પરમાણુ ધારણ કેટલું છે, 32 છે, બરાબર. તો સલ્ફર 16 જે છે જોડે ચોપડીમાં વાંચતા રહેજો અને જોતા રહેજો. એક્ઝામ્પલ હવે નેક્સ્ટ વખતે હું જોડે જોડે કરાવતી રહીશ.